હીરા, તારા બા આવ્યા હતા? હા આવ્યા હતા અને વયા ગયા, અને હવે લગભગ પાછા કોઈ દી નહીં આવે. કેમ, શું થયું? અને રોકાયા કેમ નહીં? રોકાવા જેવું નહીં લાગ્યું એટલે. હું કઈ સમજ્યો નહીં, શું થયું? આદિ, તમે મને એમ કહો કે આપણે કોઈના ઘરે જઈ, આપણો કંઈ વાંક ન હોય, કંઈ દોષ ન હોય, ગુનો ન હોય, અને કોક આપણી માથે આ મેણાડોણાનો વરસાદ કરે, તો આપણે શું કરીએ? આપણે અપમાનિત થઈ જઈએ અને ત્યાંથી જતા રહીએ. તો બસ, મારા બાએ આ જ કર્યું. ગમ્યું મને, તમારી અને મારી બાની વિચારધારણા બેની એક જ છે. એટલે ઘરમાં એમનું અપમાન થયું? હા, તમારા મમ્મીએ મારા બાને ન કહેવાના વેણ કીધા કે કર્યાવરમાં કંઈ આપી નથી એકા, ભિખારા છો, તમારા ઘરમાં ભૂખ છે, ખાવા નથી. જો આ શબ્દ મારા બાને કડવા લાગ્યા તો લાગ્યા, પણ દુઃખ મને બહુ લાગ્યું છે. થાય તો મને એમ થયું કે આ બાની હારે હારે હું હાલતી થઈ જાઉં. ના, જો તારે ક્યાંય જવાની જરૂર નથી. માનું છું કે કોઈપણથી સહન ન થાય, તું આ ઘરમાં હોવા છતાં બાનું આટલું અપમાન થયું, અને તું સાંભળતી હોય તો સીધી વાત છે કે જે ઘણા સમય પછી આ ઘરમાં આવ્યા હોય, દીકરીને મળવા માટે આવ્યા હોય, અને એને સારો આવકારો ન આપી શકે તો કંઈ નહીં, પણ એને મેનાટોણા મારવા, આ તો ખોટું જ કહેવાય. હું એમની માફી માંગીશ, આપણે મળવા જશું એમને. ના, તમારે માફી માંગવાની જરૂર નથી. અમને ખબર પડી ગઈ છે કે જે રૂપિયો ન હોય ને એ માન ન હોય, બસ ખાલી અપમાનિત થવા માટે જ અમે જૈનમાં હોય ને એવું લાગે કે જ્યાં જાય ત્યાં બધા જેમ તેમ બોલી લે, મેના ટોણા મારી લે. સારું છે ને, હાથ નથી ઉપાડતા. તમારા મમ્મીને ખાર ચડ્યો ને મારી બાને મારી લીધું હોય તો? અમે તો ગરીબ છીએ ને, અમારે તો સહન કરવું પડે. કર્યાવર એક હું ઓછો આપ્યો, મારે તો જિંદગી નર્ક કરીને મૂકી દીધી. જો મને એક વિચાર આવે છે, મારી પાસે થોડા બચાવેલા રૂપિયા છે, આપણે એક કામ કરીએ. આ કર્યાવર માટે થઈને જ આ બધું થાય છે ને, તો હું તને એ બચતના રૂપિયા આપીશ. એમાંથી વધારે વસ્તુ તો નહીં આવે, પણ આપણે સોનાની કંઈ પણ નાની વસ્તુ લઈ લઈએ, અને તું મમ્મીને આપી દેજે, કહેજે કે તારા બાએ કરાવી આપી છે. આપણે ધીમે ધીમે હું પૈસા બચાવતો જઈશ અને એમને આપતા જશું, જેથી કરીને એ કંઈ નહીં બોલે, અને મમ્મી તને ફરી જેમ રાખતા હતા એમ જ રાખવા લાગશે, તારા પ્રત્યે એમને માન વધી જશે. એવું ક્યારેય નહીં થાય. થશે, તું મારી વાત માન અને સમજવાની કોશિશ કર. હું તને ધીમે ધીમે પૈસા આપતો રહીશ, અને તું એ પૈસા મમ્મીને આપજે, અને મમ્મીને કહેજે કે મારા બાથી જેવી રીતે પહોંચી વળશે એવી રીતે એ આપતા રહેશે. કેટલાક દી આપજો, અને કદાચ બા આપત તો કેટલા દી આપત. તમારા મમ્મી જે કરે ને એ ફક્ત કર્યાવરની વાત નથી, લાલચ છે એમના મનમાં, અને લાલચ કોઈથી પૂરી ન થાય. ભલે ભલે તમારા મમ્મીને જે બોલવું એ બોલે, હેરાન કરશે, મારશે, ઘરમાંથી તો નહીં કાઢી મૂકે ને. અને જો કદાચ ઘરમાંથી કાઢી મૂકે ને તો હું રાજી ખુશી વહી જઈશ. હું નથી જવા દેવા માંગતો. જો હજી એકવાર તમે તમારા બારે વાત કરી લો, સમજાવો એમને, અને પછી જો એ ન માને ને તો એક બે દિવસમાં હું અહીંયાથી વહી જઈશ. આ શું બોલે છે તું? મારો તો કંઈ વાંક નથી, અને તું મને મૂકીને જતી રહીશ? બીજો કોઈ રસ્તો નથી ને, એટલે જવું પડશે. હા, તારો છેલ્લો નિર્ણય છે? એક રસ્તો છે તમારી પાસે, તમારા બાને સમજાવવાનો. અને જો એ નહીં સમજે તો? તમે કીધું એ. પપ્પા. હા બોલ ને બેટા. હું ક્યારનો અહીંયા બેઠો છું? તમારું આ ફાઇલનું કામ પતી ગયું હોય તો મૂકો ને સાઈડમાં, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા પતી ગયું, લે બોલ. શું વાત કરવી છે? તમને તો ખબર છે ને
કે ઘરમાં શું ચાલી રહ્યું છે? હા, મારા મમ્મી અને દામિની વહુ બંને મીરાને મેણા માર્યા કરે છે, વાત વાતમાં ખીજાયા કરે છે. જાણે આ ઘરની વહુ ના હોય પણ કોઈ કામવાળી હોય એના કરતાં પણ ખરાબ વર્તન કરે છે. શું વાંક છે એનો? અરે બેટા, હું બધું સમજું છું, જોઉં છું, અને છતાંય મારી સગી આંખે હું જોઉં છું કે તારી મમ્મી આપણે મીરાને બહુ હેરાન કરે છે. છતાં હું એને કંઈ કહું ને તો એ મારું તો સાંભળવા રાજી જ નથી. પણ ખોટું થઈ રહ્યું છે આ. કરિયાવર માટે થઈને કોઈની સાથે આવું વર્તન કરવું હા યોગ્ય ન ગણાય. હા, અરે હું માનું છું યોગ્ય નથી. અરે તને તો આ મીરાને હેરાન કરે છે તારી મમ્મી ત્યારે ખબર પડી કે તારી મમ્મી આવી છે. અરે મારા તો લગ્ન જ એની સાથે થયા છે. કેટલા વર્ષો મેં એની સાથે કાઢ્યા છે, મને ખબર છે મેં કેમ કાઢ્યા. બસ નાની નાની વાતમાં ઝઘડો, અરે સામાન્ય વાત હોય ને એનું મોટું સ્વરૂપ કરે. તમને ખબર છે આજે હું દેવાંગ પાસે ગયો હતો એને વાત કરવા અને સમજાવવા માટે, તો મારી સાથે હિસાબ કરવા લાગ્યો. પૈસાનો પાવર કરતો હતો અને કહેતો હતો કે તમને લોકોને આ ઘરમાં રહેવા દઉં છું એ પણ સારું કહેવાય, અને આ ઘર હું ચલાવું છું તમે નહીં. તમે શું કમાવો છો એટલું બધું? એટલું બધું એને પૈસાનો પાવર આવી ગયો છે. અરે એને કહી તારો બાપ હજી જીવે છે એને એટલું બધું બોલવાની જરૂર શું છે? અને તારે એનો ન કહી દેવાય કે તું ઘરે ચલાવતો ઘરે અત્યાર સુધી મેં ઘર ચલાવ્યું છે એનું હું એનો હિસાબ લાય પહેલા. મેં એને કહ્યું પણ એ મારી વાત માને એમ નહોતો, અને એને તો એની વહુ કહે એ વાત સાચી અને મમ્મીની વાત પણ સાચી લાગે છે. એ પણ એવું જ કહેતો હતો કે મીરા ભાભી આ ઘરનું સભ્ય છે જ નહીં. મને એમ હતું કે કદાચ મારો ભાઈ સમજશે અને મારા આવા સમયમાં મારી મદદ કરશે, પણ એણે પણ જાકારો આપી દીધો. અરે દેવાંગ છે ને અસલ તારી મમ્મી જેવો છે, એનામાં અને તારી મમ્મીમાં કાંઈ ફરક નથી. એ કોઈનું સાંભળવા રાજી નથી અને આ કાંઈ સમજવા તૈયાર નથી દેવાંગ. પપ્પા તમે જ વિચાર કરો ને કે મીરાના બાપ એકલા છે, એની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી. એ અત્યારે ક્યાંથી કરિયાવર કરે, ક્યાંથી રૂપિયા લાવે, અને એમની તો ઉંમર પણ થઈ ગઈ છે. મીરા બિચારી આ બધું સહન કરે છે અને એ પણ મૂંગા મોઢે. તમને કહી દઉં કે મેં આ વાત કોઈને નથી કરી. જો આવું ને આવું ઘરમાં ચાલ્યું ને અને મમ્મી ન સમજ્યા તો મીરાએ મને કહ્યું છે કે એ આ ઘર છોડીને જતી રહેશે, ક્યારેય પાછી નહીં આપે, હંમેશા એની બાની સેવા કરશે અને ત્યાં જ રહેશે. અરે નાના બેટા, એક મીરા જ આ ઘરમાં એવું સભ્ય છે કે જે છે પરાય બહારની, પણ આપણે એના પોતાના છે ને એમ એ રાખે છે. અરે મીરાના તો જેટલા આપણે સંસ્કારના વખાણ કરીએ ને એટલા ઓછા છે. નહીં નહીં, તું મીરાને ગમે એમ કરીને એને રોક અને હું પણ તારી મમ્મીને સમજાવીશ. બસ હું એવું જ તમારી પાસે બોલાવવા માગતો હતો કે તમે મમ્મીને સમજાવો, કારણ કે મારી વાત તો કોઈ માનતું નથી અને મને પણ કોઈ ગણતું નથી. પપ્પા ગમે તે થઈ જાય પણ મીરાને આ ઘરમાંથી જવા નથી દેવી. અરે નાના, જો મીરા ઘરમાંથી જતી રહેશે ને તો ઘરની રોનક વહી જાય. સારું, તું ચિંતા કરી માં હું સમજાવીશ તારી મમ્મીને.